ને મિત્રો બોર્ડની પરીક્ષામાં એપ્રિલ 2013માં પૂછાયેલા આપણે એમસીક્યુ જોઈ રહ્યા છીએ એની અંદર ધોરણ 10ને ઉપયોગી એવા પ્રશ્નો છે પણ સાથે સાથે એ પણ થઈ રહ્યું છે કે વૈવિધ્યસભર ગણિતના વિભાગો જોઈ રહ્યા છીએ મિત્રો અહીંયા કેવું કહ્યું છે કે એક બિંદુના યામ આપ્યા છે કે એ 3 ઓછા 2 છે અને બી 1 ઓછા 4 છે અને એને જે જોડતો રેખાખંડ હોય તો એની અંદર દાખલા તરીકે આ રીતે કોઈ રેખાખંડ છે અહીંયા એ છે અને અહીંયા બી છે તો એના મધ્યબિંદુના યામ શોધવાના છે મિત્રો સાવ સહેલું તમારે પહેલા સાથે પહેલાનો સરેરાશ મૂકી દો બીજા સાથે બીજાનો સરેરાશ મૂકી દો કામ પૂરું જોજો 3 ને 1 4 મોઢે થઈ જાય એના અડધા તરત કહેશો 2 કારણ સરેરાશ એટલે એને બે સંખ્યાનો સરવાળો અને 2 વડે ભાગાકાર એટલે 3 ને 1 4 ભાગ્યા 2 બરાબર લખવાની જરૂર નથી ને તેમ છતાં ચલો એટલે 4 ભાગ્યા 2 બરાબર એવી જ રીતે શું થશે ઓછા 2 વત્તા ઓછા 4 ભાગ્યા 2 તમને ખબર છે આ વત્તે ઓછા ઓછા થઈ જશે ઓછા 2 ઓછા 4 ઓછા 6 ભાગ્યા 2 તરત શું આવશે ઓછા 3 તો જવાબ આવશે 2 ઓછા 3 એવું ક્યાંય છે જરૂર છે તો મિત્રો છે ને સહેલું તો આટલું સિમ્પલ હોય તરત તમને એક માર્ક મળી જશે અને આવા 50 ક્વેશ્ચન્સ હશે જો તમે સ્ટાન્ડર્ડ 10th માં હશો તો અને આ સિવાય રેલવે કે અન્ય પરીક્ષામાં સ્ટાફ સિલેક્શનમાં કે અન્ય જગ્યાએ પણ પૂછાય તો પણ ફટાફટ તમે કરી શકશો જોઈએ નેક્સ્ટ બીજો પ્રશ્ન અહીં એવો પૂછ્યો છે કે બિંદુ ઓછા 2 ઓછા 3 થી વાય અક્ષનું અંતર તમને ખ્યાલ છે કે ઓછા 2 ઓછા 3 અહીં ક્યાંક આવ્યું હશે અહીંયા વધારે કે ઓછા 2 છે ઓછા 1 છે અને અહીંયા ઓછા 1 ઓછા 2 ઓછા 3 એટલે અહીં ક્યાંક આવ્યું હશે બરાબર તો આ બિંદુ છે ઓછા 1 છે ઓછા 2 બરાબર આ વાય અક્ષ છે અને આ એક્સ અક્ષ છે મિત્રો વાત એ છે કે તમને એમ પૂછ્યું કે વાય અક્ષ થી અંતર એટલે આ અંતર તમને કીધું છે હવે આના માટે એક શોર્ટકટ આવું કંઈ આપણે કરવું નથી સાવ સિમ્પલ જે અક્ષ થી અંતર કીધું ને જે અક્ષનું અંતર એટલે એ આપણે ખબર છે પેલો કોણ છે એક્સ છે અને બીજું કોણ છે વાય જે અક્ષનું કીધું ને ત્યાં મારો લીટો બરાબર અને આ છે ને એ જેનો જવાબ પણ એ પ્લસમાં હોવો જોઈએ અહીંયા જેમ કે માઇનસ 2 છે એની બદલે પણ આપણે લેવાનું શું કામ 2 પ્લસમાં કારણ કે અંતર હંમેશા ધન જ હોય ઋણ હોય નહીં ચાલો હવે હું બીજું પૂછું 4 ઓછા 3 ચાલો વાય અક્ષ થી અંતર કેટલું હશે તરત કહી દેશો કેટલું હશે 4 ચાલો ઓછા 2 ઓછા 7 ચાલો એક્સ અક્ષ થી અંતર કેટલું હશે આ જવા દઉં પણ ઓછા 7 જવાબ નહીં આવે શું જવાબ આવશે 7 મિત્રો કેટલી વાર લાગે છે 2 સેકન્ડ માર્ક મળશે 1 અને 50 ક્વેશ્ચન્સ આવી રીતે તમે કરી નાખો તો યસ મજા આવી જાય ને મેથ્સમાં તો મેથ્સની મજા લેતા રહેશું જોઈએ નેક્સ્ટ મિત્રો યાદ રહી જશે કે સૂત્ર આપી દઉં હા તમે કહેશો સર હમણાં ઘણા સમયથી જયેશ સરનું સૂત્ર નથી આવ્યું ચલો હું આપી દઉં મિત્રો સૂત્ર જયેશ સરનું રેડી છે સાવ સિમ્પલ જે અક્ષથી અંતર તે સિવાયનો અંક ધન જે અક્ષથી અંતર તમને પૂછ્યું હશે કે વાય અક્ષથી શોધો કે એક્સ અક્ષથી તો જે અક્ષથી અંતર તે સિવાયનો અંક લેવાનો પણ કેવો લેવાનો ધન આમ જ ગુણો માર્કશીટમાં આવે ધનાધન મિત્રો માર્કશીટમાં ગુણ ધનાધન લેવા જ હોય તો સિમ્પલ કે જે અક્ષનું પૂછ્યું હશે ને એનો અંતર જે છે એ સિવાયનો અંક લેવાનો અને કેવો લેવાનો ધન ચાલો હું પૂછી લઉં 4 ઓછા 5 એમ પૂછવામાં આવે એક્સ અક્ષથી અંતર તો કોને ઉડાડ નાખવાનું એક્સને ઉડાડ નાખો એટલે કોણ આવ્યું ઓછા 5 પણ લેવાના છે કેવા ધન એટલે કેટલું અંતર હશે 5 જેટલું હશે ચાલો આ જ સમની અંદર તમને એમ પૂછે વાય અક્ષથી અંતર કેટલું કોને ઉડાડ નાખવાના વાયને જવાબ શું આવશે 4 તો મિત્રો મજા આવે એવું છે ને એક પૂછી લઉં ચાલો ઓછા 1 ઓછા 1 સર ઓછા 1 ઓછા 7 ચાલો એક્સ અંતથી એક્સ અક્ષનું એક્સ અક્ષથી અંતર આનું એક્સ અક્ષનું પૂછ્યું છે આ ઉડાડ નાખો જવાબ શું આવશે ઓછા 7 ના 7 ચાલો વાય અક્ષથી પૂછ્યો તો આને કાઢી નાખત અહીંયા કેટલા હતા ઓછા 1 પણ લેવાના કેવા વત્તા 1 તો મિત્રો મજા આવે એવું છે ને તો આટલું સિમ્પલ છે અને આવું પૂછાય એટલે એક માર્ક ઝડપથી માત્ર 2 સેકન્ડમાં જવાબ જોઈએ નેક્સ્ટ અહીં પણ કેવું મજા આવે એવું જ છે કે તમને 3 બિંદુ આપ્યા છે એ 3-4 બી 4-5 બે સી છે 2-3 હવે આવા શિરોબિંદુ વાળું ત્રિકોણ હોય એટલે કે તમને ખબર છે કે ત્રિકોણ બરાબર હવે એના મધ્ય કેન્દ્રના યામ મિત્રો સાવ સહેલું તમને યાદ છે હમણાં જ આપણે જોયું કે જ્યારે રેખાખંડ હોય મધ્યબિંદુમાં શું કરતા હતા આ 2ની સરેરાશ તો અહીંયા આપણે આ 3ની સરેરાશ લેશું વાત પૂરી એનો અર્થ કે તમારે એક શ્યામ લખવા હશે તો 3 વત્તા 4 વત્તા 2 ભાગ્યા 3 બરાબર સરેરાશ એમ જ મળે ને એટલે 3 વત્તા 4 ભાગ્યા 2 બોલા વત્તા 2 ભાગ્યા 3 બરાબર જોજો 4 ને 3 7 ને 2 9 9 ભાગ્યા 3 એટલે ચલો જવાબ તો મળી ગયો
અને આમ જો સ્પીડ કરવી હોય ને તો જો પહેલો અંક ત્રણ ક્યાં છે એક જ જગ્યાએ છે લા જવાબ આવી જ ગયો છે બરાબર તો આગળ કરવાની જરૂર નથી પણ તેમ છતાં આપણે ખબર છે આ ચાર જ આવશે કારણ કે ચાર તેની બાર સરવાળો આવતો જ હશે જોજો ચાર વત્તા પાંચ વત્તા ત્રણ ભાગ્યા ત્રણ પાંચ ને ચાર નવ ને ત્રણ બાર ભાગ્યા ત્રણ એટલે કેટલા આવશે ચાર જોજો છે ને જવાબ આ તો મિત્રો મજા આવી ધેટ્સ ગુડ મિત્રો તમને ખ્યાલ છે એસએસસી બોર્ડની પરીક્ષા બાકી છે હજી પણ કેટલાક આજુબાજુ હોય દસમા ધોરણમાં હોય અને બધા આપણા વિડીયોઝ ટેન્થ માટે ઘણા બધા બનાવ્યા તો એ બધા એને શેર કરી દેજો અને એ લોકોનું પણ પેપર ખૂબ સારું જાય અને મિત્રો આપણે તો નવું નવું શીખી રહ્યા જ છીએ તો તમારી કોમેન્ટ્સ નો મારો એમને ચાલુ રાખજો કારણ કે તમારી કોમેન્ટ્સ દ્વારા જ મને ખ્યાલ આવતો જાય છે કેટલા લોકો નવા જોડાયેલા છે કેટલા જૂના છે કેવી મજા આવી રહી છે શું નવી શીખી રહ્યા છો અને તમને ખબર છે સ્ટાફ સિલેક્શનના પણ પેપર ચાલુ થઈ ગયા છે તો સ્ટાફ સિલેક્શનના રિપોર્ટ્સ બહુ સારા છે આપણા ઘણા બધા સમ્સ પૂછાઈ ગયા છે તો એ લોકો બહુ રાજીપો ફીલ કરે છે અમુક લોકોના કોલ્સ આવે છે અમુક લોકો રૂબરૂ મળ્યા છે કે સર બહુ મજા આવી તો મિત્રો તમે વિચાર કરો મેથ્સ રિઝનિંગના આટલા બધા માર્ક્સ મળી જાય તો જીકેમાં અને ઇંગ્લિશમાં તો પછી જમાવટ થઈ જાય ને તો બસ આ જ રીતે આપણે આગળ વધતા રહેશું તો મિત્રો બધાને શેર કરો બધા આનંદથી મને શેર કરો કોમેન્ટ્સ દ્વારા તો મિલતે હૈ બ્રેક કે બાદ ઓલ ધ બેસ્ટ